नमस्कार, स्वागत छे आपनु समाचारोमां। આપની સાથે હું છું પ્રિયંકા। આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે। બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે। આ પરિણામ સવારે 8 કલાકે જોઈ શકાશે। જીએસઈબીની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે। આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે। સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે। ઓનલાઈન જ વિદ્યાર્થીઓ અત્યારે હાલ આ પરિણામ જોઈ શકશે। जीएसईबी नी जे ऑफिशियल वेबसाइट छे तेना पर परिणाम मुकवामा आवशे। तो आजे धोरण 10 ना विद्यार्थियोनी मेहनत नु परिणाम आवानु छे। सवारे 8 कलाके परिणाम जोई शकाशे। ऑनलाइन रिजल्ट जोई शकशे विद्यार्थियो। जीएसईबी नी ऑफिशियल वेबसाइट पर विद्यार्थियो पोताना परिणाम जोई शकशे। पोताना सीट नंबर एंटर करतानी साथे ज विद्यार्थियो ने पोताना परिणाम देखाशे। धोरण 10 ना विद्यार्थियों जे वर्षभर मेहनत करी हती ते मेहनत नू आजे परिणाम जाहिर करवामां आवशे। धोरण 12 साइंस नू परिणाम जाहिर थया बाद मार्च 2020 नी एसएससी नी परीक्षा नू परिणाम जाहिर करवामां आवशे। आ परिणाम बोर्ड नी वेबसाइट www.gsab.org पर सवारना 8 वाग्या थी ऑनलाइन जाणी शकाशे। जो कि मार्कशीट वितरण की तारीख हवे पछी जाहिर करवामां आवशे। उल्लेखनीय छे कि 5 मार्च थी शुरू थईने 21 मार्च सुधी चालेली धोरण 10 की कसोटी में 10.83 लाख जेटला विद्यार्थियों नोंधाया छे। जो कि आ संख्या 2019 करता ओछी छे। 2019 करता 59,000 विद्यार्थियों की संख्या ओछी नोंधाई छे। 2019 में धोरण 10 में 11,59,762 विद्यार्थियों परीक्षा आपी हती। जो अमदावाद शहर की बात करिए तो धोरण 10 में 65,878 विद्यार्थियों परीक्षा आपी, जेमा ग्राम्य विस्तार में 51,299 विद्यार्थियों की संख्या नोंधाई हती। आम कोरोना महामारी वच्चे धोरण 10 ना विद्यार्थियों की मेहनत नू फल आवशे। રાજ્યમાં ચોમાસાનું જોર વધશે। જી હા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 8 મોટી આગાહી કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે 8 જૂન પછી પવનનું જોર વધશે, તો 10 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। આ ઉપરાંત ખેડૂતો માટે આ ચોમાસું સારું હોવાની પણ વાત કરી, તો વહેલા પડેલા વરસાદથી પાકમાં જીવાત પડવાની પણ આગાહી કરી છે। 8 મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા, જેમાં તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે આ ચોમાસું સારું રહેશે, પરંતુ પાક વહેલો વરસાદ વહેલો પડતા પાકમાં જીવાત પડવાની પણ આગાહી કરી છે। 8 જૂન પછી દરિયામાં પવન ફૂંકાશે। 10 થી 12 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં વરસાદ પડશે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે। 8 મોટી આગાહી। બીજી આગાહી તેમની એ છે કે પવનનું જોર વધારે પ્રમાણમાં રહેશે। 8 જૂન પછી દરિયામાં પવન ફૂંકાવાની શરૂઆત થશે। 10 જૂને આહવા અને સુરતમાં વરસાદનું આગમન થશે। સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં વરસાદ પડશે। ખેડૂતો માટે ચોમાસું સારું નીવડશે, તો પાકમાં જીવાત પડવાની પણ શક્યતા આ વરસાદને પરિણામે રહેલી છે। 10 થી 12 જૂને મુંબઈમાં ભારે વરસાદ આવશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 10 થી 12માં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, તેમજ કોસ્ટલ એરિયામાં પણ વરસાદ થવાની શક્યતા છે। 11 થી 17માં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। માળવામાં થતું હવાનું દબાણ ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, ચોટીલાના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને વરસાદ, બરડાના ડુંગરના ભાગોમાં થઈને વરસાદ થશે, એટલે સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, એટલે તારીખ 14, 15 અને 16માં પણ વરસાદ થવાની શક્યતા છે, પણ આ વખતે પવનનું જોર વધારે રહેશે। પહેલા જ વરસાદે અમદાવાદ વાસીઓને કફોડી સ્થિતિમાં મૂકી દીધા। માત્ર થોડા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની ઘણી બધી ખામીઓ ખુલ્લી પડી ગઈ। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો, સ્વિમિંગ પુલ બની ગયેલા અંડરપાસ, પાણીની વચ્ચે વાહનોને દોરીને જતા લોકો,
આ સ્થિતિ જોયા બાદ એ કહેવાની જરૂર નથી કે આ દ્રશ્યો ક્યાંના છે, કારણ કે સૌ કોઈ જાણે છે કે મહાનગરપાલિકાની કૃપાથી દર વર્ષે આવી સ્થિતિ એકમાત્ર શહેરમાં સર્જાય છે, જેનું નામ છે અમદાવાદ. શહેરમાં હજુ તો માંડ એકાદ ઇંચ વરસાદ વરસ્યો ત્યાં જ અખબારનગર અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ ગયો, જાણે કે કોર્પોરેશને અંડરપાસના બદલે ચેકડેમ બનાવ્યો હોય. આ દ્રશ્યો નારોલના છે, જ્યાં થોડા સમયમાં જ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, રોડ પર ભૂવો પડ્યો જેમાં કાર ફસાઈ, અહીં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો કફોડી સ્થિતિમાં મુકાયા. સાબરમતી વિસ્તારમાં પણ પાણીની સહેજ પણ તંગી ન વર્તાય એવી વ્યવસ્થા કોર્પોરેશનના એસી ચેમ્બરમાં બેસતા સાહેબોએ કરી, જે આજના વરસાદમાં દેખાઈ પણ આવી. શહેરના બાપુનગર વિસ્તારમાં જળવિહાર કરી શકો એવી સ્થિતિ જોવા મળી. નિકોલ રિંગ રોડ તરફના માર્ગ પર પણ પાણી ફરી વળ્યા, જેમાં અનેક વાહન ચાલકો રાહદારીઓ અટવાયા, જેઓ શહેરના સ્માર્ટ બનવાના સપના જોઈ રહ્યા છે. આ દ્રશ્યો શહેરના હેલ્મેટ ચાર રસ્તા પરના છે, જ્યાં રસ્તો જ જાણે કે નદીમાં ફેરવાઈ ગયો, જેમાં અનેક વાહન ચાલકો ધક્કા મારી મારીને પ્રયાણ કરતા દેખાયા. શિવરંજની વિસ્તારમાં તો પણ રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યા. સિઝનનો પહેલો વરસાદ મજા માણવા માટે હોય છે, પરંતુ અમદાવાદમાં તે હરમેશ સજા બની જાય છે. વાડજમાં પણ રસ્તાઓ જળમગ્ન થયા, જેને લઈ સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો. નવા વાડજના રહીશો પણ આ રીતે હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. આમ તો રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસશે, પરંતુ સૌરાષ્ટ્રમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. નિસર્ગ વાવાઝોડા બાદ શરૂ થયેલા વરસાદે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ ઉભો કર્યો છે. તો હવામાન વિભાગે હજુ 5 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અમરેલીમાં પાછલા 2 દિવસથી વરસાદે ધીમી ધારે પધરામણી કરી દીધી છે, જાણે કે જિલ્લામાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. બગસરા, સાવરકુંડલા, ધારીમાં વરસાદ ધૂમ વરસી રહ્યો છે. સાવરકુંડલાના બારડામાં મોટા છાંટે વરસેલા વરસાદથી નદીઓ સજીવન થઈ ગઈ છે, તો ક્યાંક પાણી પણ ભરાયા હતા. તો ધારી, ઝર, મોરઝર, પરવડીમાં ધોધમાર વરસાદ વરસ્યો, તો મોટા લીલિયામાં ગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા. વાવણી કરેલા ખેતરોમાં પાણી ભરાયા હતા. લીલિયા ઉપરાંત બવાડા, બવાડી, ઇંગોરડા ગામમાં સારો વરસાદ વરસ્યો છે. બવાડીના કોઝવેમાં પાણી ભરાયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો સવારથી જ પોરબંદરમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. રાણાવાવ, કુતિયાળા અને પોરબંદરમાં વરસાદી માહોલ છે. બરડાના ભૂમિયાવદર, રોજીવાડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. રાણા વડવાડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, તો ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાયા હતા, તો ખેતરોમાં વરસાદી પાણી જોવા મળ્યા. લોકોએ વરસાદથી રાહત અનુભવી. તો ભાવનગરમાં પણ અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ વરસાદી ઝાપટા પડ્યા. ધોધમાર પડેલા વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, તો કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા. ક્યાંક તો ઘર વખરી પણ પલળી ગઈ હતી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અભિષેક સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે નદી પરનો કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા. પાછલા 2 દિવસથી જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો કાળા ડિબાંગ વાદળો સાથે ઉતરી આવેલા વરસાદે જિલ્લાને તરબોળ કરી નાખ્યું. માણાવદર, કેશોદ તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો. ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેતરોમાં પાણી કાઢી નાખ્યા હતા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ગોંડલ શહેર વિસ્તારની વાત કરીએ તો ગોંડલની આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. 1 કલાકમાં જ 2 અંડરપાસ પાણી પર ગરકાવ થઈ ગયો હતો, તો કેટલાક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો કેટલીક જગ્યાએ વાહનો પણ ફસાયા.
वादळछाया वातावरण बाद अचानक सवारथी धीमी धारे वरसादी माहौल बन्यो हतो, जे बाद धीमी धारे वरसाद शुरू थयो। शहेरना घणा विस्तारोमां वरसाद वरस्यो। मवडी याज्ञिकगढ़ चौक गोंडल रोड में वरसाद पड्यो। राहदारीओने थोड़ी मुश्किलीओनो सामनो करवो पड्यो हतो, तो हजु पण सौराष्ट्रमां वरसादनी आगाही छे। बोटादमां पांचमा दिवसे पण वरसादी माहौल जोवा मळ्यो। कजड़ा शहर तेमज ग्राम्य विस्तार में वरसाद वरस्यो। वरसादना पगले नीचाणवाळा रस्ताओ पर पाणी फरी वळ्या हता, तो सतत वरसादथी धरतीपुत्रोमां खुशी जोवा मळी। द्वारका जिल्लाना भाणवडमां धोधमार वरसाद वरस्यो। भारे वरसादने पगले रस्ता पर पाणी फरी वळ्या हता। लोकोने चालवामां पण मुश्केली पड़ी हती। काळा डिबांग वादळोने कारणे अंधारुं छवाई गयुं हतुं। गीर सोमनाथमां वरसादी माहौल जोवा मळ्यो। आजथी सोमनाथ दादानुं मंदिर खुल्युं, तो मेघराजाए जळाभिषेक करवा आव्या होय तेवो वरसादी माहौल हतो। जो के झरमर वरसाद सवारमां रह्यो हतो। दक्षिण गुजरातनी वात करीए तो सूरत शहेरमां सवारथी ज मेघराजा मंडाई गया छे। धीमी धारे अनेक विस्तारोमां वरसादी माहौल जोवा मळ्यो, तो नवसारीमां छूटो छवायो वरसाद जोवा मळ्यो हतो। बे दिवसथी जिल्लामां वातावरणमां पलटो जोवा मळ्यो छे। पवन साथे झरमर वरसाद वरस्यो। तो नर्मदा जिल्लानी वात करीए तो भारे पवन साथे वरसादी माहौल जोवा मळ्यो। रस्ता पर पाणी फरी वळ्या हता। બોટાદના રાણપુરના કુંડલીમાં ભારે વરસાદ વરસ્યો। બોટાદ કુંડલી વચ્ચેનો કોઝવે પાણીમાં ધોવાઈ ગયો। બોટાદ કુંડલી વચ્ચેનો રસ્તો બંધ થયો। જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બોટાદ કુંડલી વચ્ચેનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા બોટાદ અને કુંડલી વચ્ચેનો રસ્તો બંધ થયો। રાણપુરના કુંડલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। हवामान विभाग तरफ थी आगाही करवामां आवी छे अने तेज प्रमाणे वरसाद पण पोतानुं जोर बतावी रह्यो छे। अलग अलग विस्तारोमां वरसादी माहौल छवायो छे। क्यांक धमाकेदार रीते मेघराजाए एंट्री करी छे, तो क्यांक मेघराजाए गामोने घमरोळी नाख्या छे। शरूआतना समयमां ज आ रीतनो वरसाद पड़ता लोको खुश तो चोक्कस थया छे, परंतु पाणी भराई जता लोकोनी मुश्केलीमां वधारो थयो छे। મોરબી ધોળાધ્રોઈ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। હળવદની ઘોડાધ્રોઈ નદીમાં પાણી આવ્યું છે। મોરબીમાં વરસાદને કારણે ચેકડેમ ભરાઈ ગયા છે। વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે નદીઓમાં અને ચેકડેમમાં, જેથી ભરાઈ ગયા છે ચેકડેમ અને નદીઓ પણ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। ઘોડાધ્રોઈ નદી પણ બંને કાંઠે વહી રહી છે। હળવદની ઘોડાધ્રોઈ નદી કે જેમાં નવા નીરની આવક થતા નદી બંને કાંઠે વહી રહી છે। કચ્છ અંજારનું તળાવ ઓવરફ્લો થયું છે। મોડસર ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંજારનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા જ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે। અંજારમાં આવેલા મિની વાવાઝોડાને પગલે દાડમની ખેતીને મોટું નુકસાન થયું છે। કચ્છમાં પડેલા વરસાદના કારણે હાલ બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે। કચ્છના ખેડૂતો હાલ બાગાયતમાં મુખ્યત્વે દાડમની ખેતી કરી રહ્યા છે, પરંતુ ગઈકાલે આવેલા અચાનક કુદરતી આફતને પગલે દાડમની ખેતીને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ કરેલા ખર્ચા પાણીમાં ધોવાઈ ગયા છે। સાહેબ, કાલે પવન આવ્યો હતો, એ આથી વરસાદ હતો ભેગો, અને વાવાઝોડાનું હતું, ઝાડીમાં બહુ નુકસાન છે દાડમમાં। આમાં દાડમને ચાર વર્ષ ત્યાં ચોપેલા છે, એમાં ખર્ચો 5-6 હજાર જેવો ખર્ચો થઈ ગયો હોય। પાલે પવન આવ્યો ને એમાં બહુ નુકસાની આવી ગઈ ખેડૂતને। આમાં જો સરકાર કાંઈક રાહત દે તો ખેડૂત ઊભા થાય એમ। એક ઝાડે ખર્ચો અત્યારે 4-5 હજાર થયો 4 વર્ષે, અત્યારે માલ જલાવેલો છે, માલ 8-8 કિલા માલ એ વેસ્ટ જાય। દાડમના એક વૃક્ષ પાછળ ખેડૂતને 4 વર્ષની મહેનત કરવી પડે છે, મોંઘી દવાનો છંટકાવ કરવો પડે છે। એક વૃક્ષમાં 4 વર્ષમાં અંદાજિત 5,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। એક વાવાઝોડાએ ખેડૂતની મહેનત ધોઈ નાખી છે, હવે ખેડૂતને સરકાર પાસે સહાયની આશા છે। ત્યારથી આપણે રોપા ચોપ્યા છે ત્યારથી કરી, અને અત્યારે એટલો ખર્ચો થઈ ગયો છે, અને 4 વર્ષે જો આ પડી જાય તો ખેડૂત એમાંથી વળતર કઈ રીતે લઈ શકે? તો અમારી માંગ એવી છે કે ખેડૂત આમાં કાંઈ પણ ટેકો કરે અને સહાય કરે।
હાલ આવી પરિસ્થિતિમાં જો સરકાર કચ્છના ખેડૂતો સામે નહીં જોવે તો ખેડૂત દિવસે ને દિવસે આર્થિક બોજ તરફ ધકેલાશે તે નક્કી છે. મેહુલ ચોકસી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. શું કોઈ ઉંદર બે વ્યક્તિનો જીવ લઈ શકે ખરા? રાજકોટમાં પુલની દિવાલ ધરાશાયી થઈ અને જેમાં બે લોકોના મોત થયા. દિવાલ પડવાનું કારણ ઉંદર નીકળ્યા. રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. હજુ તો ચોમાસું બેઠું નથી ત્યાં મનપાની પ્રીમોન્સૂનની કામગીરીના ધજાક રહોડી ગયા. આજી ડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. ઓવરબ્રિજની નબળી કામગીરીને કારણે બે યુવાનોનો ભોગ લેવાઈ ગયો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં બે નિર્દોષ રાહદારીની જિંદગી 3 સેકન્ડમાં છીનવાઈ ગઈ. હાઈવે ઓથોરિટીમાં પુલ બનાવવામાં કૌભાંડ આચરાયું હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વરસાદમાં ભેજને કારણે દિવાલ પડી હોવાનું અનુમાન છે. જો કે મેન્ટેનન્સ વિભાગના અધિકારીએ તો ગજબનું બહાનું આપ્યું. તેણે કહ્યું કે ઉંદરના દર પડવાને કારણે દિવાલ પડી ગઈ છે. પણ આની અંદર અમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન અત્યારે જોયું છે ત્યાં ગાડી કે ઉંદરોએ બહુ બધા બિલ કરી દીધા છે. તમે બી ઉપર જઈને ચેક કરશો તો આ ઘટના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા છે. હાલ બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દિવાલ શું કામ પડી તે અંગે એન્જિનિયર દ્વારા તપાસ કરાઈ છે. તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ભ્રષ્ટાચાર મુદ્દે મનપાની બેદરકારી હોવાનો આક્ષેપ લગાવ્યો. અધિકારીથી માંડી અને જેમણે આ પ્રાઇવેટાઇઝેશનમાં ડિઝાઇન તૈયાર કરી છે અને કરોડો રૂપિયા એમને આપવામાં આવ્યા છે એ પણ જવાબદાર છે ને એમની સામે એક્શન લેવા જોઈએ અને બંને મૃતકોને 10-10 લાખની સરકારે સહાય આપવી જોઈએ. ભ્રષ્ટાચારની ગંધ ન હોય તો આ પડે કેવી રીતે? જો કે આ ઘટના બાદ રાજકોટ કોર્પોરેશને હાથ ઊંચા કરી દીધા છે. નેશનલ ઓથોરિટીને અગાઉ પ્રીમોન્સૂન કામગીરી અને સર્વિસ રોડની આજુબાજુ ભરાતા પાણીનો નિકાલ કરવા અંગે જાણ કરી હતી. આ દિવાલ મુદ્દે તો નેશનલ હાઈવેના લોકોની જવાબદારી હોવાનું બહાનું કાઢી દોષનો ટોપલો હાઈવે ઓથોરિટી પર ઢોળી દીધો છે. હવે સવાલ એ છે કે આ મૃતકોને સહાય આપશે કોણ? કે પછી રામ ભરોસે લોકો વરસાદની સીઝનમાં જીવશે? તંત્ર માત્ર બહાનાબાજી જ કરશે? હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. સુરતમાં જીઆઈડીસીમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. પીપોદરા જીઆઈડીસીના મજધા ગલીની ઘટના છે. સામાન્ય બોલાચાલીમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આખે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનામાં એક યુવક ઘાયલ થયો છે. કોઝંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં પીપોદરા જીઆઈડીસીના મજધા ગલીમાં 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું. ગોળીબારની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનામાં એક યુવક ઘાયલ થયો છે. વાત માત્ર સામાન્ય બોલાચાલીની હતી અને તેવામાં ઉગ્ર બનેલા શખ્સે ગોળીબારી કરી 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં યુવક ઘાયલ થયો છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. નજીવી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા તત્વોએ ફાયરિંગ કર્યું. 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું. પીપોદરા જીઆઈડીસીના મજધા ગલીની આ ઘટના છે જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સીસીટીવીના આધારે આ મામલામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કુલ 20,574 કેસ સામે આવ્યા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 1,280 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 14,631 કેસ સામે આવ્યા છે અને અમદાવાદમાં 1,039 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરતમાં કોરોનાના 2,146 કેસ સામે આવ્યા છે જેમાંથી 88 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. સતત રાજ્યમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે. કોરોનાના કેસ જે રીતે સામે આવી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. કોરોનાને લઈને સુરતમાં પણ કોરોનાના સતત કેસ વધી રહ્યા છે. સુરતમાં કોરોનાના 2,146 કેસ સામે આવ્યા છે જેમાંથી 88 દર્દીના મોત થયા છે. તો દેશમાં કોરોનાના કુલ 2.65 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાથી દેશમાં 7,473 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 88,000 થી વધુ કેસ સામે આવ્યા છે
અને મહારાષ્ટ્રમાં 3,169 દર્દીઓના મોત થયા છે તો દિલ્હીમાં આંકડો 29,000 ને પાર પહોંચી ગયો છે। 874 દર્દીઓના મોત થયા છે। મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો 9,000 થી વધુ કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા છે જેમાંથી 414 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। अढ़ी महीनाना लॉकडाउन बाद हाल देश में अनलॉक वन नो बीजो तबक्को लागू थई गयो छे। धार्मिक स्थल शॉपिंग मॉल अने रेस्टोरेंट खोलवानी पण अनुमति अपाई छे, परंतु छेल्ला एक सप्ताह में जे आंकड़ा सामे आव्या छे ते चिंता वधारी रहा छे। देशभर में हाल कोरोना वायरस ना केस एटली गति थी वधी रहा छे, एटली गति लॉकडाउन दरमियान नहोती। अनलॉक वन लागू थया बाद थी ज देश में दररोज सरेराश 8,000 थी 10,000 केस नोंधाई रहा छे, जारे छेल्ला अठवाडिया में 1900 थी वधु दर्दीओए जीव गुमाववो पड्यो छे। छेल्ला एक सप्ताह ना आंकड़ा पर नजर करिए तो 1 जूने देश में 8,392 केस नोंधाया, जारे 230 दर्दीना मौत थया। 2 जूने 8,171 केस नोंधाया अने 204 दर्दीए जीव गुमाव्यो। 3 जूने 8,909 केस सामे आव्या, जारे 217ना मौत थया। 4 जूने 9,304 केस नोंधाया, 260ना मौत थया। 5 जूने 9,851 केस नोंधाया, जारे 273 लोकोना मौत थया। 6 जूने 9,887 केस आव्या, जारे 294 लोकोना मौत थया। 7 जूने 9,971 केस नोंधाया अने 287ना मौत थया। तो 8 जूने 9,983 केस नोंधाया अने दर्दीओए जीव गुमाववो पड्यो। मतलब के देश में छेल्ला एक सप्ताह में 74,468 केस नोंधाया तो 1,971 दर्दी कोरोना सामे जिंदगी नी जंग हारी गया। एक्टिव केसों की संख्या में भारत दुनिया में हाल चौथा नंबरे पहुंची गयु छे। हवे भारत में इटाली और जर्मनी करता पण वधु केस थई गया छे। छेल्ला एक अठवाडिया में देश में 30% केस नोंधाया छे। दुनियाभर में 71 लाख थी वधु केस अने 4 लाख थी वधु मौत थया छे। सौथी वधु केस धरावता टोचना देशों आंकड़ा जोईए तो अमेरिका में 20,07,000 केस छे, जेमांथी 1,12,000 थी वधुना मौत थया। ब्राजील में 6,91,000 केस छे, जेमांथी 37,300ना मौत थया। रशिया में 4,76,000 केस छे, जेमांथी 5,900ना मौत थया। चौथा नंबरे स्पेन छे, ज्यां 2,88,000 केस छे, जेमांथी 27,000ना मौत थया छे। पांचमा नंबरे पहला ब्रिटन में 2,86,000 केस छे, जेमांथी 40,500ना मौत थया। आ साथे ज बुलेटिन में अत्यारे बस आटलुं ज। वधु समाचारों अने अपडेट्स माटे आप जोता रहो न्यूज 18 गुजराती। नमस्कार।